ભારત સંગીત ક્ષેત્રે કઈ રીતે પોતાનું આગવું સ્થાન ધરાવે છે અને સંગીત ઉપરના જે ત્રણ મહાન ગ્રંથો એના વિશે પણ આપણે વાત કરી ગયા. હવે આજની આપણી જે લલિત કલા છે, નૃત્ય કલા, એના વિશે આપણે વાત કરવાના છીએ કે નૃત્ય કલા શું છે. તો નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ નૃત ઉપરથી થઈ આવે છે. નૃત્ય કલામાં જે નૃત્ય શબ્દ છે એની વ્યુત્પત્તિ એટલે એની ઉત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ નૃત એટલે કે નૃત્ય કરવું એના ઉપરથી થઈ આવે છે. નૃત્ય એ તાલ લય સોરી નૃત્ય એ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. નૃત્ય શું છે? તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. નૃત્ય કલાના આદિદેવ ભગવાન શિવ નટરાજ બનાય છે. જેવી રીતે પાંચ સ્વરો છે સંગીત કલામાં, જે પાંચ મુખ્ય સ્વરો એ ભગવાન આદિદેવના મુખેથી પંચમુખેથી બહાર નીકળ્યા હોય એવું માનવામાં આવે છે, એવી જ રીતે નૃત્ય કલાના આદિદેવ છે એ ભગવાન શિવ એટલે કે નટરાજને બનાય છે. નટરાજ શિવે પૃથ્વીવાસીઓને નૃત્ય કલા શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આ કલા સર્વપ્રથમ લાવ્યા હોવાની માન્યતા છે. ભારતની જે સ્થિતિ પ્રમાણે સર્વપ્રથમ ભગવાન જે આદિદેવ શંકર મહારાજ છે એ સર્વપ્રથમ પૃથ્વીવાસીઓને આ નૃત્ય કલા શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આ કલા સર્વપ્રથમ લાવ્યા હોય એવી માન્યતાઓ છે. ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, ઓડિસી અને મણિપુરી એ મુખ્ય પ્રકારો છે. ભારતના શાસ્ત્રીય નૃત્ય કલા જેને કહી શકાય શાસ્ત્રીય નૃત્ય એના મુખ્યત્વે ઘણા બધા પ્રકારો છે. એમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, ઓડિસી અને મણિપુરી જે અલગ અલગ પ્રદેશને પ્રદેશ સાથે જોડાયેલી કલાઓ છે, નૃત્ય કલાઓ છે. જે આપણે ભગવાન આદિદેવ વિશે વાત કરી ગયા એ આદિદેવ નટરાજ છે એની મૂર્તિ અહીં આપણે જોઈ શકીએ છીએ. નૃત્ય કલાના આદિદેવ નટરાજની મૂર્તિ આવી રીતે વિરાજમાન છે કે જ્યારે ભગવાન શંકર નૃત્યની અવસ્થામાં એટલે કે નૃત્ય કલામાં જે એનું મુદ્રા છે એ મુદ્રામાં ભગવાન નટરાજની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે. આમ ક્યાંક ને ક્યાંક જે આ નૃત્ય કલા છે એ આપણને આપણી સંસ્કૃતિની વિરાસત છે એવું કહી શકીએ. એમાં આપણે હવે પ્રકાર જોવાના છીએ જેમાં સર્વપ્રથમ નૃત્ય કલાનો પ્રકાર છે ભરતનાટ્યમ. ફ્રેન્ડ્સ, ભરતનાટ્યમનો જે ઉદ્ભવ છે એનું સ્થાન તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો ગણાય છે. ભરતનાટ્યમ જે દક્ષિણ ભારતમાં ખૂબ જ આગવી રીતે ઓળખ ધરાવે છે. ઘણા બધા શોમાં પણ આજકાલ આપણે ભરતનાટ્યમ વિશે ભરતનાટ્યમ જોઈ શકીએ છીએ. ભરતનાટ્યમ નાટ્યમ એ ભારતનો પ્રાચીનતમ ડાન્સ ફોર્મ જેને કહી શકાય એ છે. ભરતનાટ્યમનો ઉદ્ભવ છે એ તમિલનાડુના રાજ્યના તાંજોર જિલ્લામાં થયો હોય એવું ગણાય છે. ભરત મુનિએ રચેલ નાટ્ય શાસ્ત્ર અને નંદીકેશ્વર રચિત અભિનવ દર્પણ આ બંને ગ્રંથો ભરતનાટ્યમના આધાર સ્ત્રોત છે. ભરત મુનિએ રચેલ નાટ્ય શાસ્ત્ર અને નંદીકેશ્વર રચિત અભિનવ દર્પણ આ બંને ગ્રંથો એ ભરતનાટ્યમના આધાર સ્ત્રોત ગણાય છે. મૃણાલિની સારાભાઈ, ગોપી કૃષ્ણ ઉપરાંત ફિલ્મ ક્ષેત્રની જાણીતી અભિનેત્રી વૈજયંતીમાલા અને હેમા માલિની પણ આ પ્રાચીન પરંપરાનો વારસો જાળવનારાઓમાં ગણાય છે. ભરતનાટ્યમના વારસો ભરતનાટ્યમ છે એ સર્વપ્રથમ ભરતનાટ્યમની ઉત્પત્તિ તમિલનાડુના તાંજોર જિલ્લામાં થઈ હોય એવું માનવામાં આવે છે. ભરત મુનિએ રચેલ નાટ્યશાસ્ત્ર અને નંદીકેશ્વર રચિત અભિનવ દર્પણ આ બંને ગ્રંથો ભરતનાટ્યમના આધાર સ્ત્રોત માનવામાં આવે છે. ઉપરાંત આ ડાન્સ ફોર્મને આગળ ચલાવવામાં કોનો કોનો ફાળો છે? તો મૃણાલિની સારાભાઈ, ગોપી કૃષ્ણ ઉપરાંત ફિલ્મ ક્ષેત્રની બે જાણીતી હસ્તીઓ વૈજયંતીમાલા અને હેમા માલિની પણ આ પ્રાચીન પરંપરાનો વારસો જાળવનારાઓમાં ગણાય છે. ભરતનાટ્યમ નૃત્ય કલાનો એક સુંદર મજાની મુદ્રા એ આપણે આપણા પાઠ્યપુસ્તકના જે પેજ છે એની ઉપર જોઈ શકીએ છીએ. ભરતનાટ્યમ કેટલું ભરતનાટ્યમમાં જે વેશભૂષા વપરાય છે જે આગવો હાવભાવ છે આગવો હાવભાવ છે એ તમામ કલાઓ આપણે આ એક પિક્ચરમાં જ નિહાળી શકીએ છીએ. આમ ભરતનાટ્યમ એ ભારતની પ્રાચીનતમ નૃત્ય કલા તરીકે પણ ઉભરી આવે છે. બીજી ભારતની જે નાટ્ય કલા છે નૃત્ય કલા છે એનો બીજો પ્રકાર કુચીપુડી નૃત્ય શૈલી કુચીપુડી નૃત્ય શૈલી
વિદ્યાર્થી મિત્રો કુચીપુડી નૃત્ય શૈલી એના વિશે આપણે વાત કરીએ. આ નૃત્યની રચના 15મી સદીના સમયમાં થઈ હતી. આ જે નૃત્ય શૈલી છે એની રચના 15મી સદીના સમયમાં થઈ છે. મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર આધારિત અને સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરાતા કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવે છે. કુચીપુડી નૃત્યમાં મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન અને એની વર્ણન ઉપર આધારિત અને સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા થતા એટલે બંને દ્વારા કરાતા કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની જે મુદ્રાઓ છે એ વણી લેવામાં આવે છે. એટલે કે કુચીપુડી નૃત્યમાં મુખ્યત્વે શું દર્શાવવામાં આવે છે તો સ્ત્રી સૌંદર્યનું વર્ણન છે એ કરવામાં આવે છે અને સ્ત્રીઓ અને પુરુષો દ્વારા બંને દ્વારા કુચીપુડી નૃત્ય કરવામાં આવે છે અને એ પાયાની મુદ્રા ભારતની જે પાયાની મુદ્રાઓ છે ભારતીય નૃત્ય કલાની જે પાયાની મુદ્રાઓ છે એ કુચીપુડી નૃત્યમાં વણી લેવામાં આવી છે. આ નૃત્ય આંધ્રમાં વિશેષ પ્રચલિત છે. આંધ્ર પ્રદેશમાં આ નૃત્ય વિશેષ પ્રચલિત છે. ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરે જેવા જાણીતા નર્તકોએ આ શૈલીના પ્રાચીન વારસાને વિખ્યાત બનાવ્યું છે. આ શૈલીના પ્રાચીન વારસાને વિખ્યાત બનાવનાર લોકો એટલે કે ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી અને શોભા નાયડુ વગેરે જેવા જાણીતા નર્તકો છે. તો ત્રીજી નૃત્યકલા નૃત્યકલાની નૃત્ય શૈલીનો ત્રીજો પ્રકાર ત્રીજી નૃત્યકલા એટલે કથકલી. કથકલી એ કેરળ રાજ્યનો પ્રચલિત નૃત્ય છે. કથકલી છે એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. કથકલી શબ્દ પૌરાણિક મહાકાવ્ય મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ વિશે નાટકો પાછળથી કથકલી કહેવાય. કથકલી છે એ શબ્દ પૌરાણિક મહાકાવ્ય એટલે કે જે ભારતના પૌરાણિક મહાકાવ્યો છે અને ભારતના મહાભારતના જે પ્રસંગો છે અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો સંસ્કૃત ભાષા અને મલયાલમ ભાષાના જે મિશ્રિત નાટકો લખવામાં આવે એ બધા પાછળથી કથકલી કહેવાય. કથકલીની વેશભૂષા ઘેરદાર સુંદર કપડાવાળી હોય છે. ઘણી બધી વેશભૂષાઓમાં તમે આ કથકલી નૃત્યમાં એક આગવી વેશભૂષા જોઈ શકો છો. એમાં ઘેરદાર સુંદર કપડાવાળી હોય છે અને તેના પાત્રોને ઓળખવામાં માટે તેના ચહેરા ઉપરના વિશિષ્ટ ચિત્રણને સમજવું પડે છે. જે નૃત્યકલા છે એમાં જે વ્યક્તિ એક પાત્રનું જે વર્ણન કરે છે પાત્રનું જે ભાગ ભજવે છે એને ઓળખવા માટે એના ચહેરા ઉપર એક ચિત્રામણ એટલે કે મુખાકૃતિને સમજવું પડે છે. એ પાત્રને ઓળખવા માટે ચહેરા ઉપર જે મુખાકૃતિ બનાવવામાં આવે છે એને સમજવું પડે છે. આ નૃત્યમાં નટ કલાત્મક મુકુટ ધારણ કરી રજૂઆત સમયે એક જ તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાની સંગીતમય ઓળખ આપી ત્રણેય લોકોના પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી સજીવ કરે છે. આ કથકલી નૃત્યમાં નટ જે પુરુષ નાટ્યકાર છે એ કલાત્મક મુકુટ ધારણ કરી એટલે કે સુંદર મજાનો મુકુટ કલાત્મક મુકુટ ધારણ કરી રજૂઆત સમયે નાટ્યની રજૂઆત સમયે એક જ તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ એટલે કે એક જ તેલના દીવાના એટલે કે એક પ્રકારના તેલના દીવામાં પ્રકાશિત દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ એટલે કે સ્ટેજ ઉપર પડદા પાછળ આવીને પોતાની સંગીતમય ઓળખ આપી પડદા પાછળ આવી પોતાની સંગીતમય ઓળખ આપી એટલે કે પડદા સ્ટેજ ઉપર દીવાનો પ્રકાશ હોય અને પડદા પાછળ તે આવે છે એટલે એ પોતાની ઓળખ એવી રીતે આવે છે. ત્રણેય લોકના પાત્રોને એટલે કે આ ત્રણેય લોકોના પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી સજીવ કરે છે. તે પોતાના ચહેરાના હાવભાવ અને જે હસ્તમુદ્રાઓ છે એનાથી સજીવ કરે છે. ખૂબ જ વિશિષ્ટ પ્રકારની નૃત્યકલા. કેરળના કવિ શ્રી વલ્લથોડ એટલે કે કેરળના કવિ શ્રી વલ્લથોડ સ્થાપિત કલા મંડળમાં કથકલી કલામંડલમ કૃષ્ણપ્રસાદ શિવારામન વગેરે આ શૈલીને દેશ વિદેશમાં નામ નાખ્યું છે. કોને કોને? કેરળના કવિ શ્રી વલ્લથોડ એટલે કે સ્થાપિત કલા મંડળમાં કલા કથકલી કલામંડલમ કૃષ્ણપ્રસાદ શિવારામન વગેરે આ શૈલીને દેશ વિદેશમાં નામના અપાવી છે. ચોથું આપણું કથક નૃત્ય નૃત્યકલાની ચોથી શૈલી કથક નૃત્ય. કથન કરે સો કથક કહા વાક્ય પરથી કથક ઉતરી આવ્યું છે. કથક નૃત્ય છે એ એના ઉપરથી ઉતરી આવ્યું છે તો કે વાક્ય ઉપરથી ઉતરી આવ્યું છે એટલે કે કથન કરે સો કથક કહા એના ઉપરથી વાક્ય કથક નૃત્ય ઉતરી આવ્યું છે. મહાભારતમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્યોની કથાઓ આધારિત
कथक नृत्यनो वैष्णव संप्रदायनी सुंदर भक्ति साथे उत्तर भारतमां विकास थयो छे। महाभारतमां श्री कृष्ण अने गोपीओ ए साथेनो जे नृत्यनी कथाओ छे ए कृष्ण अने भगवान श्री कृष्ण अने गोपीओ साथे जे नृत्यनी कथाओ जोडायेली छे એના ઉપર આધારિત કથક નૃત્ય વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ એટલે કે વૈષ્ણવ સંપ્રદાયમાં જે શૃંગાર ભક્તિ આવે છે એ શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતનો વિકાસ થયો છે। કથક નૃત્યનો વિકાસ કોને લઈને કોના પર આધારિત છે તો કે શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથે જે એમના નૃત્યની કથાઓ છે એની સાથે જોડાયેલો છે અને વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતનો વિકાસ થયો છે। તેમાં એક પગ પર ગોળ ગોળ ફરવું અને નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે છે। આ કથક નૃત્યમાં એક પગ પર ગોળ ગોળ ફરવું અને નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે છે। આ નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે। આ નૃત્યમાં સ્ત્રીઓ એ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે। પંડિત શ્રી બિરજુ મહારાજ સીતારા દેવી ભૂમિતિની લાખિયા વગેરે આ કલાને જીવંત રાખે છે। સર્વપ્રથમ આ કથક નૃત્ય શ્રી કૃષ્ણ ભગવાન અને ગોપીઓના જે નૃત્ય કથાઓ છે એના ઉપર આધારિત છે અને આને જીવંત રાખવામાં મુખ્યત્વે ફાળો પંડિત શ્રી બિરજુ મહારાજ સીતારા દેવી અને કુમુદિની લાખિયા વગેરે આ કલાને જીવંત રાખી છે। મિત્રો, પાંચમું આવડું જે નૃત્ય શૈલી, પાંચમી નૃત્ય શૈલી મણિપુરી નૃત્ય। મણિપુરની પ્રજા દરેક ઉત્સવ પ્રસંગે નૃત્ય કરે છે। મણિપુર રાજ્યની પ્રજા દરેક ઉત્સવ મણિપુરી નૃત્ય કરે છે। મણિપુરી નૃત્ય શૈલી મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે। મણિપુરી નૃત્ય શૈલી મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાળલીલા અને એની રાસલીલા પર આધારિત છે। મણિપુરી નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે। મણિપુરી નૃત્યના પણ બે પ્રકાર છે, લાસ્ય અને તાંડવ। આ નૃત્ય વખતે રેશમનો બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધવામાં આવે છે। આ નૃત્ય સમયે વેશભૂષામાં તો રેશમનો બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધવામાં આવે છે તથા નીચે ઘેરદાર લીલા રંગનો ચણી કુમિન પહેરવામાં આવે છે। આ જે મણિપુરી નૃત્ય છે એની વેશભૂષામાં રેશમનો બ્લાઉઝ પહેરી કમરે પટ્ટો બાંધી અને લીલા રંગનો ચણી કે જેને કુમિન કહેવામાં આવે છે એ પહેરવામાં આવે છે। ગુરુ ઓમુબિસિંહ, આતોમ બોસિંહ, ગુરુ બિપિન સિંહા, નૈના ઝવેરી, નિર્મલ મહેતા વગેરે આ નૃત્યને દેશ વિદેશમાં નામના અપાવ્યું છે। ગુરુ આમોબિસિંહ, આત્મોબિસિંહ, ગુરુ બિપિન સિંહા, નૈના ઝવેરી, નિર્મલ મહેતા વગેરે આ નૃત્ય દેશ વિદેશમાં નામના અપાવ્યું છે। નામ થોડુંક યાદ રાખવામાં પણ ટફ છે, બોલવામાં પણ ટફ છે, પણ નૃત્ય શૈલીની વાત છે ખૂબ જ અગત્યની આપણા માટે મનાય એટલા માટે આપણે યાદ રાખવું જરૂરી છે। આ નૃત્ય ભારતની ભારતની નૃત્ય કલા। હવે આપણે જવાના છીએ ભારતની લલિત કલામાંની નાટ્ય કલા તરફ। નૃત્ય કલા અને નાટ્ય કલા બંને ખૂબ ડિફરન્ટ છે। નૃત્ય કલામાં નૃત્ય હોય છે, નાટક કલા નાટ્ય કલામાં અલગ અલગ પાત્રો ભજવીને સ્ટેજ ઉપર નાટ્ય કલાઓ પ્રદર્શિત થતી હોય છે। તો હવે આપણે વાત કરવાના છીએ નાટ્ય કલા ઉપર। મિત્રો, મનોરંજન સાથે સંસ્કાર એ ભારતીય નાટ્ય કલાની વિશેષતા રહી છે। ભારતીય નાટ્ય કલાની વિશેષતા શું રહી છે? મનોરંજન સાથે સંસ્કાર। નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર અને રમૂજ વડે આનંદ પમાડતા વિદૂષકની જોડી સાથેના નાટકો ભારતીયની નાટ્યકલાની આગવી ઓળખ બની રહી છે। નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર એટલે કે આજની ભાષામાં આપણે ગોસ્ટ કહીએ છીએ। નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર અને રમૂજ વડે આનંદ પમાડતા વિદૂષકની જોડી એટલે કે રમૂજ સાથે આનંદ ધરાવનાર એટલે કે આપણે આજની ભાષામાં સ્ટેન્ડઅપ કોમેડિયન જેને કહી શકાય, કોમેડી આનંદ પમાડતા વિદૂષકની જે જોડી એ છે એ નાટકો ભારતની નાટ્ય કલાની એક આગવી ઓળખ બની રહી છે। ભરતમુનિએ રચેલું નાટ્યશાસ્ત્ર કલાક્ષેત્રે પ્રચલિત છે। નાટ્ય કલા ક્ષેત્રે ભરતમુનિનું રચેલું નાટ્યશાસ્ત્ર એ પ્રચલિત છે। નાટ્ય કલા અને નાટ્ય લેખન અને મંચન દ્વારા રંગમંચ ઉપર દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનયના ત્રિવેણી સંગમ સાથે અબાલ વૃદ્ધોનું મનોરંજન અને લોક શિક્ષણ કરતી ભારતની પ્રાચીન કળા છે। નાટ્ય કલા શું છે? નાટ્ય કલા એ નાટ્ય લેખન અને મંચન દ્વારા રંગમંચ ઉપર એટલે કે સ્ટેજ ઉપર દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનય બોલવું, સાંભળવું અને અભિનય કરવું એ ત્રણેયના ત્રિવેણી સંગમ સાથે
અબાલ વૃદ્ધોનું મનોરંજન એટલે કે બાળકો વૃદ્ધો અને યુવાનો ત્રણેયનું મનોરંજન અને લોક શિક્ષણ કરતી એટલે કે કંઈક બોધપાઠ આપતી લોક શિક્ષણ કરતી છે ભારતની પ્રાચીન કળા છે એ ભારતની પ્રાચીન કળા એ નાટ્ય છે આ કલામાં તમામ કલાઓનો સમન્વય હોવાનું વર્ણવતા ભરત મુનિએ નોંધ્યું છે ભરત મુનિ પોતાના ગ્રંથમાં નાટ્યશાસ્ત્રમાં એવું નોંધ્યું છે કે આ કલા તમામ કલાનો સમન્વય હોવાનું વર્ણન કરતા એવું નોંધ્યું છે એવું કોઈ શાસ્ત્ર નથી એવું કોઈ શિલ્પ નથી એવી કોઈ વિદ્યા નથી એવું કોઈ કર્મ નથી કે જે નાટ્ય કલા બનાવે તમામ જે કલાઓનો સમન્વય હોય એવી નાટ્ય કલા વિશે ભરત મુનિ પોતાના ગ્રંથમાં એવું નોંધ્યું છે કે એવું કોઈ શાસ્ત્ર નથી એવું કોઈ શિલ્પ નથી એવી કોઈ વિદ્યા નથી કે એવું કોઈ કર્મ નથી જે નાટ્ય કલા બનાવે ભરત મુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક દેવાસુર સંગ્રામ ભરત મુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક એટલે કે પ્રથમ નાટક જે હતું એની કથા હતી એ દેવાસુર સંગ્રામ સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસે મહાભારત આધારિત કર્ણભાર ઉરુભંગ અને દૂતવાક્યમ જેવા નાટકો વારસો આપણને સોંપ્યો છે ભરત મુનિ પછી જે સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ કહેવાય છે એવા ભાસ કવિ સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસે મહાભારત આધારિત કર્ણભાર ઉરુભંગ અને દૂતવાક્યમ જેવા નાટકોનો વારસો આપણને સોંપ્યો છે મહાકવિ ભાસે કર્ણભાર ઉરુભંગ અને દૂતવાક્ય જેવા નાટકો ભારતને વારસા સ્વરૂપે આપ્યા છે જ્યારે મહાકવિ કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલ વિક્રમોવર્ષીયમ તેમજ મહામાલવિકાગ્નિ મિત્રમ નાટકો એ સૌથી જાણીતી રચનાઓ છે ભરત મુનિનું જે આગવું પ્રદાન ત્યારબાદ મહાકવિ ભાસનું આગવું પ્રદાન અને મહાકવિ કાલિદાસના જે નાટ્યશાસ્ત્રો છે મહાકવિ કાલિદાસના જે નાટકો છે એ અભિજ્ઞાન શાકુંતલમ વિક્રમવર્ષીયમ તેમજ માલવિકાગ્નિ મિત્રમ નાટક એ સૌથી વધુ જાણીતી રચનાઓ છે આ ઉપરાંત પ્રાચીન સમયમાં નાટ્યકલા ક્ષેત્રે અનેક નાટ્યકારો થયા પ્રાચીન સમયમાં નાટ્યકલા ક્ષેત્રે અનેક નાટ્યકારો થયા જેમણે સંસ્કૃત નાટ્યકલાને સમૃદ્ધ બનાવી જેમણે સંસ્કૃત નાટ્યકલાને સમૃદ્ધ બનાવી આગળ જોઈએ તો ગુજરાતની નાટ્યકલાઓમાં જયશંકર સુંદરીનું નામ મુખરે ગણાય છે ગુજરાતની જે નાટ્યકલાઓ છે એમાં જયશંકર સુંદરીનું નામ છે મુખરે ગણાય છે આ ઉપરાંત અમૃત નાયક બાપુલાલ નાયક એટલે કે બાપુલ નાયક નામનું નંદ બત્રીસી નાટક પ્રાણસુખ નાયક દીના પાઠક જશવંત ખાતર ઉપેન્દ્ર ત્રિવેદી પ્રવીણ જોશી સરિતા જોશી દીપક દિવાલા વગેરેનો ફાળો પણ નોંધપાત્ર ગણાય છે દેશી નાટક સમાજ અને અન્ય નાટ્ય સંસ્થાઓનો ફાળો પણ નોંધવો નાટ્યકલાની ક્ષેત્રે નાટ્યકલા ક્ષેત્રે ગુજરાતનો જે ફાળો છે તો ગુજરાતની નાટ્યકલાઓમાં મુખ્ય ક્રિય ગુરુનું નામ આવે તો કે જયશંકર સુંદરી ત્યારબાદ આ ઉપરાંત અમૃત નાયક બાપુલાલ નાયક પ્રાણસુખ નાયક દીના પાઠક જશવંત ઠાકર આપણા ઉપેન્દ્ર ત્રિવેદી પ્રવીણ જોશી સરિતા જોશી દીપક જોત દેવાલા વગેરેનો ફાળો છે એ નોંધપાત્ર ગણાય છે દેશી નાટક સમાજ અને અન્ય નાટ્ય સંસ્થાઓમાં ફાળો પણ નોંધાવાતો છે આદિ મિત્રો નાટ્યકલા આ નાટ્યકલામાં ગુજરાતના મહત્વના ફાળા તરીકે આપણે જેનું નામ લઈ ગયા એ જયશંકર સુંદરી એનું ફોટો એનું પિક્ચર આપણા ટેક્સ્ટ બુકમાં આપેલું છે હવે આપણે જે ગુજરાતનું પ્રખ્યાત અને પ્રાચીન એટલે કે જૂનું જેને કહી શકાય એવું એક નાટક ભવાઈ એના વિશે વાત કરવાના છે શાસ્ત્રકારોએ ભવાઈને ભાવ પ્રધાન નાટકો કર્યા છે ભવાઈ જે શૈલી છે શાસ્ત્રકારો આ ભવાઈ ભાવ પ્રધાન એટલે કે જેનામાં ભાવ ઉપસ્થિત છે ભાવ પ્રગટ થાય છે એવા નાટકો કહીએ છીએ ભવાઈ એ અસાઈત ઠાકર દ્વારા શરૂ કરાયેલ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે ભવાઈ શું છે તો ભવાઈ એ અસાઈત ઠાકર નામના વ્યક્તિ દ્વારા શરૂ કરાયેલ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની અને વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે સસ્તા ખર્ચે લોક શિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્યકલાને સોલંકી યુગમાં પ્રોત્સાહન અપાયું ખૂબ સસ્તા ખર્ચે લોક શિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્યકલા સોલંકી યુગમાં પ્રોત્સાહન પૂરું પડાયું મોટે ભાગે પડદા વિના ભજવાતા નાટકો હળવી શૈલીની રમૂજો અને ભૂંગળ વાદ્ય સાથે સંગીત પ્રધાન નાટકો અને વેશ રામદેવનો વેશ ઝંડા ઝવળનો વેશ કજોડાનો વેશ વગેરે એ ભવાઈની આગવી ઓળખ રહી છે
ત્યાં સુધી સ્ટે ટ્યુન્ડ રહેજો.